નમસ્તે મારા દાતીવાડા ગ્રામજનોને ભાઈઓ અને બહેનોને, આજે આપણે કોરોના વેક્સિન ગામમાં જોરશોરથી ચાલી રહ્યું છે. પબ્લિક ડરી રહી છે, ખૂબ ડરી રહી છે કે રસી નાખ્યા પછી 2 કલાક પછી મૃત્યુ થઈ જાય. રસી લેવા માટે કોઈ તૈયાર નહોતું. એમ કે અમને કંઈક થઈ જશે તો, કંઈક થઈ જશે તો. લિસ્ટ મને ટાર્ગેટ હતો 100 લોકોનો, મારે રસીકરણ કરવાનું હતું. તો એમાંથી ખાલી 6 જણ જ, એટલી બધી મહેનત કરી, એટલી મહેનત કરી કે 6 જણે જ આવ્યા. જે 6 જણ આવ્યા ને, એમની મેં ફોટો મારા મોબાઈલમાં ફોટો લઈ લીધી. મને આઈડિયા આવી ગયો કે હું ફોટો લઉં, સ્ટેટસ ઉપર મૂકું અને પબ્લિકની સામે એમને પેશ કરું. પછી મારો વિડીયો ગ્રુપમાં મેં અમારા સાહેબ છે એમને મૂક્યો, પછી એક શિક્ષક છે એમને આપ્યો, મારા ગ્રુપ છે આશા વર્કરનું અમારું એમાં, પછી એ લોકોએ બધી જગ્યાએ મૂક્યો. ઘરે ઘરે તો બધાને સમજાઈ ના આવી, પણ તે સમજવા તૈયાર નહોતું. પણ આ જેને રિયલ આમ આપેલો હોય ફોટો હોય, એ જોઈને તો કોઈકનું મન થાય કે હું રસી લઉં એમ. વોટ્સએપથી ઘણું બધું થઈ શકે છે. આ બધું જે થયું છે વિડીયો અને ફોટોને એના માધ્યમથી જ આ બધું થયું છે. મને જે આમ કરવાની ઈચ્છા હતી, ઉત્સુકતા હતી, થઈને રહ્યું છે. કુસુમ જૈસે સ્વાસ્થ્ય કર્મીઓને મહામારી કે ઇસ કઠિન સમય મેં સરકાર કા ભરપૂર સાથ દેકર દેશ સેવા કા અનુકરણીય ઉદાહરણ પ્રસ્તુત કિયા હૈ. અપના સમય આને પર કોવિડ વેક્સિન જરૂર લગવાયે. વેક્સિન લેને કે બાદ ભી કોવિડ અનુરૂપ વ્યવહારો કા પાલન કરના ના ભૂલેં.